यू आर फाइन. मे नेम इज़ जॉर्जिना फ्रॉम सेंट मेरी स्कूल. ओके, चैप्टर नंबर 1, स्टैंडर्ड 2. आपणे अत्यारे प्रवृत्ति नंबर 15 जोवाना छीए. सारू बाळको, हूँ वाँचु छू, तमारे ध्यान थी सांभळवानुं रहेशे. आ एक फकरो आपेलो छे, एने पहेला तमारे ध्यान थी वाँचवानुं छे અને ત્યાર પછી જે સૂચના આપેલી છે એ જોવાનું અને એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. ઓકે, અમે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં, અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે. અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. સારું બાળકો, અહીંયા શું છે કે તમને પણ બાળકો સ્કૂલમાંથી પ્રવાસે, એટલે મીન્સ કે પિકનિકમાં તમને લઈ જવામાં આવતા હોય છે, અને એ અલગ અલગ જગ્યાએ જ્યારે લઈ જવામાં આવે ત્યારે તમને પણ સૂચના આપવામાં આવતી હોય છે. એવી રીતે અહીંયા લખ્યું છે કે એ જે બાળકો છે એવું લખે છે કે અમે પ્રવાસે ગયા અને અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી અને એ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. એટલે આશ્રમ એ ખુલ્લી જગ્યા હોય છે, બરાબર, અને ત્યાં ગાયો અને વૃક્ષો જોવા મળ્યા. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. કેટલાક લોકો ક્યાં બેઠા હતા? યજ્ઞશાળાની અંદર. અને કેટલીક વ્યક્તિઓ યજ્ઞની તૈયારી કરતી હતી. બાળકો, તમારા ઘરમાં કે એમાં અલગ અલગ પ્રસંગો હોય ત્યારે પણ યજ્ઞ થતું હોય છે. એવી જ રીતે અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા, એટલે કે માહિતી એટલે કે આશ્રમમાં ક્યારે બન્યું, આશ્રમની શરૂઆત ક્યારે થઈ, આશ્રમ કોના દ્વારા સ્થાપવામાં આવ્યું, અલગ અલગ માહિતી આપવામાં આવે અને આશ્રમમાં શું થાય અને આશ્રમમાં કયા લોકો રહે, બરાબર, એવી રીતે કંઈક માહિતી આપવામાં આવે, એટલે મીન્સ ઇન્ફોર્મેશન. તેઓએ તમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં. તેઓએ એવું જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં, અહીં મોબાઈલ વાપરવા માટે ઉપર નિષેધ છે, એટલે કે મોબાઈલનું પરમિશન નથી, એટલે કે મોબાઈલ એલાઉ નથી બાળકો, બરાબર છે. અને શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. સારું, અહીંયા નીચે જે લીટી આપેલી છે ઓરેન્જ કલરની, એની અંદર જે લખેલું છે એ સૂચના પ્રમાણે આપણે કરવાનું રહેશે. સારું બાળકો, અહીંયા લખ્યું છે કે ફકરામાંથી શ્ર, ક્ષ અને જ્ઞ, જે મૂળાક્ષર છે ત્રણ, શ્ર, ક્ષ અને જ્ઞ આવતો હોય તે શબ્દ નીચે લીટી દોરવાનું છે, બરાબર છે. તો આશ્રમ, જોયું બાળકો, મેં લીટી દોરેલી છે આશ્રમ, એટલે આશ્રમ નીચે લીટી દોરવાની. ફરીથી અહીંયા છે આશ્રમમાં, તો નીચે લીટી દોરવાની. પછી ક્ષ આવ્યું એટલે વૃક્ષો, એની નીચે લીટી દોરવાની. જ્ઞ આવ્યું યજ્ઞશાળા, તો એની નીચે લીટી દોરવાની રહેશે. પછી છે યજ્ઞ, તો એની નીચે. શિક્ષક, ક્ષ આવ્યો તો એની નીચે. આશ્રમ, તો એની નીચે. શિક્ષક, આજ્ઞા, બરાબર બાળકો. આ જે મૂળાક્ષરો જે શબ્દમાં આવતા હોય એની નીચે તમારે લીટી દોરવાની રહેશે. સારું બાળકો, અહીંયા નીચે લખ્યું છે કે ત્યારબાદ તે શબ્દોનું ત્રણ ત્રણ વાર જીલા વંચન કરવાનું છે. અખ, ઓકે, એ આપણે કોઠામાં લખવાનું છે. પછી શ્ર, ક્ષ અને જ્ઞ વાળા શબ્દો જે ઉપર આપણે લીટી દોરી છે, અંડરલાઇન જે કરી છે, એ અંડરલાઇન કરેલા શબ્દો હવે શ્ર ક્યાં છે, ક્ષવાળા શબ્દો ક્યાં છે અને જ્ઞવાળા શબ્દો ક્યાં છે, એ પ્રમાણે ઓલરેડી ફર્સ્ટ ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે કે આશ્રમની, તો અહીંયા લખેલું છે આશ્રમની. પછી આશ્રમમાં, આશ્રમમાં, ઓકે, અને પછી આશ્રમ, ઓકે. પછી ક્ષવાળા શબ્દો વૃક્ષો, બરાબર, અહીંયા લખવાનું. પછી છે ક્ષવાળું ક્યાં છે, શિક્ષક. પછી અહીંયા લખવાનું શિક્ષક. પછી બીજી વાર શિક્ષક આપેલું છે તો બીજી વાર લખવાનું શિક્ષક. જ્ઞવાળા શબ્દો યજ્ઞશાળા, યજ્ઞશાળા. પછી છે યજ્ઞ, લખવાનું યજ્ઞ. અને પછી છે આજ્ઞા, તો અહીંયા લખવાનું આજ્ઞા. ઓકે બાળકો, સારું. પછી અહીંયા નીચે, અને પછી તમારે એને ત્રણ ત્રણ વાર એનું વાંચન કરવાનું છે બાળકો, બરાબર. ત્રણ ત્રણ વાર એનું વાંચન કરવાનું, જે જે શબ્દો આપેલા છે એનું. અહીંયા લખ્યું છે કે આ શબ્દ આવતો હોય તેવું વાક્ય લખો, એટલે કે અહીંયા ઓલરેડી શબ્દ આપી દીધેલા છે તમને.
પણ એની સામે એનું સેન્ટેન્સ એટલે કે આ શબ્દ પ્રમાણે વાક્ય લખવાનું રહેશે. જે શબ્દ આપ્યો હોય અને એ વાક્યમાં આ શબ્દ આવવો જોઈએ. ઉંદર, તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે નાનો ઉંદર મોટા બિલાડીને છાનો માનો જુએ છે. જેમ કે ગામ, ગામ શબ્દ આપેલું છે એનું વાક્ય બનાવવાનું, મારા ગામમાં બગીચો છે. રસ્તો, તો રસ્તો શબ્દ છે, તો આ રસ્તો ખૂબ જ લાંબો છે. પૈસા, તો પૈસાવાળો શબ્દ, તો હવે વાક્ય બનવાનું, હું પૈસાથી રમકડા લાવીશ. વાંસળી, મેળામાં વાંસળી મળે છે. રૂપિયા, દાદાએ મને 10 રૂપિયા આપ્યા. આગળ, હાથની આગળ, હાથીની આગળ ઊંટ ચાલે છે. ટોપી, આ ટોપી નવી છે. નદી, તો શું લખ્યું છે, નદીમાં માછલીઓ હોય છે, નદીમાં માછલીઓ હોય છે. ઓકે બાળકો, હવે ટર્ન ધ પેજ, પ્રવૃત્તિ નંબર 16, પ્રવૃત્તિ નંબર 16 આપણે વાંચવાનું શરૂ કરીએ. અહીંયા શું લખ્યું છે, વાંચો અને યોગ્ય ક્રમમાં લખો. શું લખ્યું છે, વાંચો અને યોગ્ય ક્રમમાં લખો. સારું બાળકો, આપણે હવે પહેલાં જે વાક્યો લખ્યા છે એનું વાંચન કરીશું અને ત્યારબાદ એને ક્રમ આપીશું, એટલે કે ક્રમ વાઇઝ આપણે લખવાનું છે, એટલે કે એને નંબર આપવાના છે. નંબર વાઇઝ લખવાનું છે કે ફર્સ્ટ કયું સેન્ટેન્સ આવે. ઓકે સારું બાળકો, અહીંયા લખ્યું છે, પહેલું વાક્ય છે, બધા જ કંટાળ્યા. પછી બીજું વાક્ય, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. ત્રીજું વાક્ય, છોકરા નાની પાછળ, છોકરા એની પાછળ ચાલતા થયા. ચોથું વાક્ય, વાંસળીવાળો આવ્યો. પાંચમું વાક્ય, વાંસળીવાળો પૈસા લઈ ચાલ્યો ગયો. છઠ્ઠું વાક્ય, ગામમાં બધે જ ઉંદર. સાતમું વાક્ય, વાંસળીવાળે ફરી વાંસળી વગાડી. પછી આઠમું વાક્ય, ગામવાળે પૈસા આપવાની ના પાડી. અને નવમું વાક્ય, એક હતું ગામ. સારું બાળકો, હવે આપણે આની ઉપરથી જે વાર્તા આપણે સાંભળી આગળ, તો બરાબર વાંસળીવાળાની, હવે એમાં જે આપણે વાર્તા શીખ્યા તો એની અંદર પહેલો ક્રમ કયો લખાશે, તો પહેલો ક્રમ કયો લખાશે કે એક ગામ હતું. આપણે શરૂઆત ક્યાંથી કરીએ વાર્તાની, કે એક ગામ હતું, તો એક ગામ હતું એનો એક નંબર. પછી કશું આવશે, તો પછી ગામમાં બધે જ ઉંદર એટલે બીજા નંબરનું વાક્ય આવશે, એટલે બે લખવાનું બોક્સમાં. પછી શું આવશે, તો પછી બધા જ કંટાળ્યા એટલે ત્રીજા નંબરનું, એટલે 3 લખવાનું. પછી શું આવશે, તો વાંસળીવાળો આવ્યો, 4 લખવાનું. પછી બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા, એને 5 નંબર આપવાનો. એના પછી ગામવાળાએ પૈસા આપવાની ના પાડી, તો 6 નંબર લખવાનું. એની બાદ શું આવશે, તો વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી. 7 નંબર, પૈસા આપવાની ના પાડીને એટલે ફરી વાંસળી વગાડી. બાળકો આપણે વાર્તા સાંભળી ગયા છે, એના પછી શું થયું, તો એના પછી 8 નંબર, છોકરા એની પાછળ ચાલતા થયા. 8 નંબર, અને છેલ્લું શું છે, છેલ્લે લોકો માની ગયા, એટલે કે વાંસળીવાળો પૈસા લઈ ચાલ્યો ગયો, એટલે ગામવાળાને પૈસા આપ્યા ને, એટલે વાંસળીવાળો પૈસા લઈ ચાલ્યો ગયો, એટલે છેલ્લું 9 નંબર. સારું બાળકો, હવે આપણે આ રીતે જે ક્રમ લખ્યા, હવે એ જ ક્રમ પ્રમાણે આપણે અહીંયા વાક્ય જે લીટી આપેલી છે એ ત્યાં આપણે વાક્ય લખવાનું છે. એક નંબર, તો જોવાનું એક નંબર, તો એક નંબરનું વાક્ય કયું છે, એક ગામ હતું, તો ઉપર લખવાનું એક ગામ હતું. સારું બાળકો, આપણે લખવાનું ચાલુ કરીશું. સારું, પહેલું વાક્ય છે, એક એક ગામ હતું. સારું, હવે અહીંયા લખીશું, એક ગામ હતું. તો તમારે લખવાનું એક ગામ હતું. હવે બે નંબર ક્યાં છે બાળકો, તો બે નંબર આ રહ્યો. શું લખ્યું છે, ગામમાં બધે જ ઉંદર, તો બીજા નંબરનું વાક્ય એની નીચે લખવાનું, ગામમાં બધે જ ઉંદર.
હવે ત્રીજું વાક્ય ક્યાં છે બાળકો? ઉપર. તો શું લખવાનું? બધા જ કંટાળ્યા. બધા જ કંટાળ્યા. પછી ચાર નંબર, વાસરી વાળો આવ્યો. પછી પાંચ નંબર, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. ડૂબી ગયા. પછી છઠ્ઠું વાક્ય ક્યાં છે? છઠ્ઠું વાક્ય નીચે છે, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. ના પાડી. ઓકે. પછી સાતમું વાક્ય, વાસળી વાળે ફરી વાસળી વગાડી. પછી આઠમું વાક્ય, આઠમું વાક્ય ક્યાં છે બાળકો? છોકરા એની પાછળ ચાલતા થયા. પછી શું લખ્યું? છેલ્લું વાક્ય, તો વાસીવાળો પૈસા લઈ ચાલતો થયો. ઓકે બાળકો, જો ફરીથી હું વાંચું છું. પહેલું વાક્ય કયું છે? તો એક ગામ હતું. બીજું વાક્ય, ગામમાં બધે જ ઉંદર, બધા જ કંટાળ્યા. ચોથું વાક્ય, વાસળી વાળો આવ્યો. પાંચમું વાક્ય, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. છઠ્ઠું વાક્ય, ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. સાતમું વાક્ય, વાસળી વાળે ફરી વાસળી વગાડી. આઠમું વાક્ય, છોકરા એની પાછળ ચાલતા થયા. અને છેલ્લું એટલે કે નવમું વાક્ય, વાસળીવાળો પૈસા લઈ ચાલતો થયો. ઓકે, થેન્ક યુ.